आवो आपणे प्रभुना नाम ने धन्यवाद आपीए, प्रभुना नामनी स्तुति करिए कि प्रभुए आजना नवा दिवस में अपने लाव्या। आज नव दिवस एटले पहली जून 2023 अने गुरुवार दिवस, अने आ दिवस ने माटे प्रभुना नाम ने धन्यवाद आपीए छे। आजे जे प्रश्न आपणे जोवाना छे यशाया 49 अने 15मी कलम, यशाया 49 अने 15मी कलम, त्या यहोवाए जे प्रश्न कर्यो छे बहु अद्भुत प्रश्न छे। शुं स्त्री पोताना पेटना दीकराने धावणा बाळकने भूली जाए? प्रश्नात यहोवा ઈશ્વર ઈસ્રાયેલી પ્રજા પ્રત્યે જે એનો પ્રેમ હતો અને પ્રેમ કેટલી ઊંડાઈમાં હતો એ બતાવવાને માટે આ પ્રશ્ન પૂછ્યો કે શું માં પોતાના દૂધ પીતા બાળકને ભૂલી જાય, પોતાના પેટના દીકરાને કે દીકરીને ભૂલી જાય? અને સામાન્ય રીતે આપણી સમજ શક્તિ અને માનવીય દ્રષ્ટિએ વિચારીએ તો માનો પ્રેમ તો બહુ અદ્ભુત પ્રેમ છે, માનો પ્રેમ બહુ અદ્ભુત પ્રેમ છે, એ કદી પોતાના બાળકને ભૂલી ના જાય, બાળકને મૂકી ના દે એવું આપણે માનીએ છીએ અને મહત અંશે એ સાચું પણ છે। તેમ છતાં પણ પ્રભુનું વચન તો કહે છે કે હા એ કદાચ ભૂલી જાય। અને જો તમે મારી સાથે સહમત થશો તો ઘણા બધા માં પોતાના નાના બાળકોને ભૂલી જાય છે, મૂકી દે છે, અને બાળકોને મૂકીને બીજી જગ્યાએ લગ્ન કરી લેતા હોય એવા ઘણા દાખલા છે। એટલે પ્રભુનું વચન કહે છે શું માં પોતાના બાળકને ભૂલી જાય? આપણે કહીએ કે ના ભૂલી જાય, પણ પ્રભુ કહે છે એ કદાચ ભૂલી જશે પણ હું તમને નહીં ભૂલું, એ આ પ્રશ્નમાં પ્રભુ સમજાવવા માગે છે। આપણે યોહાન 3:16 જાણીએ છીએ, ઈશ્વરનો માણસ જાત પ્રત્યે અદ્ભુત પ્રેમ। અને આ કલમની સાથે, આ પ્રશ્નની સાથે એ કલમને સરખાવવામાં આવે તો ઈશ્વરે કેટલું મોટું બલિદાન આપ્યું, પોતાનો દીકરો પૃથ્વી પર આપ્યો અને વધસ્તંભે મરણ પામે, અને આપણા ઉદ્ધારને માટે વધસ્તંભે મરણ પામ્યા ત્યાં ઈશ્વરનો પ્રેમ હતો। પ્રભુના વચનોમાં જોઈએ છીએ કે બધા જ પ્રકારના પ્રેમ ઠંડા થઈ જશે, બધા જ પ્રકારના પ્રેમ ઉડી જશે, ઓછા થઈ જશે, પણ ઈશ્વર કહે છે મારો પ્રેમ તમારા પ્રત્યે કદી ઓછો થશે નહીં, એવો પ્રેમ છે। પોતાના દૂધ પીતા બાળકને માં ભૂલી જાય એવી શક્યતાઓ હોય છે, પણ પ્રભુ કહે છે હું તમને કદી ભૂલીશ નહીં। અને પ્રભુ આ એક નાનો દાખલો આપીને, માં અને બાળકના પ્રેમનો દાખલો આપીને સમજાવવા માગે છે કે તમારા પ્રત્યે મારો કેટલો બધો પ્રેમ છે અને તેમ છતાં પણ તમે મારાથી દૂર ગયા, તેમ છતાં પણ તમે મારી સંગતમાં રહ્યા નહીં, તેમ છતાં તમે મૂર્તિ પૂજા તરફ ફરી ગયા। અદ્ભુત પ્રેમ! અને ઈશ્વરે આપણને એટલો બધો પ્રેમ કર્યો છે તો પછી એ ઈશ્વરને આપણે પ્રેમ કરવાનો છે, એ ઈશ્વરની સંગતમાં રહેવાનું છે, એ ઈશ્વરની આજ્ઞા પાડવાની છે। આગળ જતાં પ્રભુનું વચન કહે છે કે મેં તમને મારી હથેળીમાં કોતરી રાખ્યા છે, હથેળીમાં કોતરવાના એટલે મારી સાથે જ રાખ્યા છે, હથેળી માણસની સાથે જ હોય છે, કદી જુદી હોતી નથી, તો હથેળીમાં કોતરી રાખ્યા છે, તમે કદી વિસરાઈ નહીં જાઓ, તમે કદી ભૂલી નહીં જાઓ, હું તો તમને યાદ રાખીને તમને પ્રેમ કરીશ, તમારી સાથે હું રહીશ, હું તમને એટલો બધો પ્રેમ કરું છું। તો અહીંયા આગળ માતા અને બાળકના પ્રેમનો દાખલો આપીને ઈશ્વર યહોવા એ સમજાવવા માગે છે કે તમને હું માતાના પ્રેમ કરતાં પણ વધારે પ્રેમ કરું છું, તમે ભટકી ગયા છો,
તમે મારી પાસે જતા રહ્યા છો, જીવતા દેવ યહોવાને મૂકીને તમે મૂર્તિ પૂજાઓની પાછળ ભટકી ગયા છો, પણ મારો પ્રેમ છે તમારા પ્રત્યે, અને એ બાબત સમજાવવાને માટે આ પ્રશ્ન પ્રભુ ઇસ્રાયેલી પ્રજાને પૂછી રહ્યો છે અને આજે તમને ને મને પૂછી રહ્યો. શું સ્ત્રી પોતાના પેટના દીકરાને એટલે દૂધ પીતા બાળકને ભૂલી જાય? અને આપણે કહીએ છીએ કે ના ભૂલે, પણ પ્રભુ કહે છે કે હા ભૂલી જાય, પણ હું તમને નહીં ભૂલું. અને આ પ્રશ્ન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ દોરવણી સહાય આપણને આપે. પ્રાર્થના કરીએ. પહેલાં પ્રભુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે, તમારા અદ્ભુત પ્રેમને માટે. તમે જે પ્રેમ સમગ્ર માનવજાતને માટે બતાવ્યો અને પ્રેમને માટે અમે કદાચ એ પ્રેમને અવગણના કરી છે, ભૂલી ગયા છે, પણ આજે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ આજનો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.